ની હવે ખેર નથી। જી હા, પેપરકાંડ જેવા કૌભાંડનો કાયમી નિવેડો લાવવા રાજ્ય સરકારે કડક હાથે કામ લીધું છે અને વિધેયક લાવવાની તૈયારી કરી છે। ગુજરાત વિધાનસભામાં ધારાસભ્યોને વિધેયકની કોપી આપવામાં આવી। રાજ્ય સરકાર બજેટ સત્ર દરમિયાન નવું વિધેયક પસાર કરવા જઈ રહી છે। મહત્વનું છે કે નવા વિધેયક અંગે ટીવી નાઇને અગાઉ અહેવાલ દર્શાવ્યો હતો। ટીવી નાઇને ગત 7 ફેબ્રુઆરીએ નવા વિધેયકની સંભવિત જોગવાઈઓનો પણ ખુલાસો કર્યો હતો। तो विधेयक की कॉपी में दर्शा सजा की जोगवाई पर नजर करिए तो दोषी परीक्षार्थी ने 2 वर्ष परीक्षा में बाकात रखा तो ओछा में ओछी 7 वर्ष और वु 10 वर्ष की सजा की जोगवाई है। आ सीवाय षड्यंत्र रचना ने ओछा में ओछी 10 लाख और वु 1 करोड़ दंड की जोगवाई है। गैररीति करना परीक्षार्थी ने 3 वर्ष कैदनी और 1 लाख दंड की जोगवाई है। एटलूज नहीं, दोषितों की मिलकतों जप्त कर दंड की जोगवाई वसूलवी, संस्था के विभाग की संडोवणी सामे आवशे तो प्रतिबंध અને ભરતી પરીક્ષાને લગતા તમામ ગુના બિનજામીનપાત્ર ગણાશે। સાથે જ પેપર કૌભાંડની તપાસ હવે DYSP કક્ષાના અધિકારીઓ જ કરશે। જોકે અહીં સૌથી મોટો સવાલ એ સર્જાય છે કે શું નવા વિધેયકથી હવે રાજ્યમાં કોઈ જ પેપરકાંડ નહીં સર્જાય? શું પેપર લીક કરનારાઓ ઉપર કાયદાથી લાગશે લગામ? શું કૌભાંડીઓને કાયદો ડરાવી શકશે ખરા? શું કાયદો આવવાથી પરીક્ષા પારદર્શક રીતે લઈ શકાશે? तो सवाल ये शू हवे लाखों परीक्षार्थी सपनू नहीं रोड़ाय ने? सवालों अनेक छे, परंतु विधेयक सरकार नो जवाब बनी शके छे। आशा राखी के कायदा नु शस्त्र कारगर साबित थाय अने लाखों परीक्षार्थी भविष्य उज्जवल बने। तो पेपर लीक कांड बाद राज्य सरकार हवे विधानसभा में नवं विधेयक लावा जई रही है। बजेट सत्र दरमियान सरकार आ विधेयक लावशे जेमा हवे नवो कायदो लावामां आवशे। 7 થી 10 વર્ષ की सजा की जोगवाई और 10 લાખ થી લઈને 1 કરોડ રૂપિયાના દંડની જોગવાઈ નો કાયદો રાજ્યમાં બની રહ્યો છે। પરીક્ષાર્થી ને પણ સજા થઈ શકે છે। તો પેપર ફોડનાર સૂત્રધાર થી લઈને જે તમામ જે સંડોવાયેલા છે તમામને 7 થી 10 વર્ષની સજાની જોગવાઈ પણ કરવામાં આવી છે। જોકે સવાલો પણ અનેક ઉઠી રહ્યા છે કે નવો કાયદો આવવાથી શું પેપર લીક જેવી ઘટનાઓ અટકશે ખરા? વિધાનસભામાં આ મામલે બિલ મૂકવામાં આવી રહ્યું છે, રાજ્યપાલ તેને મંજૂરી આપશે અને ત્યારબાદ એપ્રિલ મહિના બાદ લગભગ કાયદો અમલી થઈ જાય તેવી શક્યતા છે। આજે તમામ ધારાસભ્યોને ગાંધીનગરમાં આ વિધેયકની કોપી પણ આપવામાં આવી હતી। વિધાનસભામાં આગામી મહિનાના પ્રથમ સપ્તાહમાં આ બિલ રજૂ થઈ જશે, પરંતુ જે કાયદો આવશે તેનાથી પેપર લીક જેવા જે કૌભાંડ છે તે અટકશે ખરા? તે એક સૌથી મોટો સવાલ છે। જે પરીક્ષાર્થીઓનું જે ભાવિ છે તે ઉજ્જવળ બની શકશે ખરા? આવા અનેક સવાલો ઉઠી રહ્યા છે। તો આ જ અંગે करीशु विशेष चर्चा। हाल अमारी साथे जोड़ाया छे भाजपना आगेवान नेता परिमलभाई त्रिवेदी। परिमलभाई, जे रीते कायदो हवे बनशे पेपर लीक कौभांड बाद अने तेना कारणे मानवामां आवी रह्यु छे के अनेक जे परीक्षार्थीओनुं जे भावी छे ते उज्जवळ थई शकशे, कारण के पेपर लीक वारंवार जे रीते राज्यमां थई रह्या छे तेना कारणे परीक्षार्थीओ हिम्मत हारी जाय छे अने नासीपास थई जाय छे। आ कायदो जे आवी रह्यो छे शुं फर्क पड़शे तमारा मते? ટીવી 9ના સૌ દર્શકને મારા નમસ્તે। ખૂબ યોગ્ય સમયે આ ડિબેટ તમે કરી છે, એક લોક જાગૃતિનું કામ છે। માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય શિક્ષણ મંત્રીશ્રીએ તો જાહેરમાં કહેલું કે ભાઈ હવે આ પ્રકારની બદીઓને દાબવા માટે રાજ્ય સરકાર કડક હાથે કામ કરવા જઈ રહી છે। જી, કેટલાક લોકો ખાસ કરીને વિરોધીઓ જોવને તોની સ્થિતિમાં સરકાર ઉપર આક્ષેપો અને એમ કહી શકાય કે એલિગેશન મુકતી હતી, પણ સરકારે તમે જોયું હશે કે આ જાહેર સેવા આયોગની પરીક્ષા માટેનું જે વિધેયક છે
એને તમે જોશો તો એની સૌથી સારી બાબત એ છે કે એમાં સ્ટેટ યુનિવર્સિટીથી લઈને તમામ પ્રકારની પરીક્ષાઓ એક જ ફોર્મેટમાં લઈ લીધેલી છે. મતલબ કે હવે કોઈ પણ પરીક્ષાર્થી એ જ્યારે રાજ્ય સરકાર દ્વારા ભરતી બોર્ડની કે ગુજરાત સ્ટેટ યુનિવર્સિટીની પરીક્ષામાં ગેરરીતિ કરતા પકડાશે તો પરીક્ષા સત્તામંડળ પાસે હવે વાઇડ પાવર આવી ગયા છે. પરીક્ષા સત્તામંડળ એ વિધેયકના આધારે હવે સજાને પાત્ર એ પ્રકારના નિર્ણય લઈ શકશે. ઓકે, હું આપણા એક જ મિનિટ અટકાવવા માંગીશ પરિમલભાઈ. એક સવાલ ચોક્કસ, વિધેયક આવી રહ્યું છે, કાયદો બનશે, ખૂબ જ સારી બાબત છે. પરંતુ હું તમને એક નાનો દાખલો આપું, જેમ કે યુનિવર્સિટી, કોઈ પણ યુનિવર્સિટી હોય, આપ પણ કુલપતિ રહી ચૂક્યા છો ગુજરાત યુનિવર્સિટીમાં, એક ચોરી કરનાર જે વિદ્યાર્થીઓ હોય, પરીક્ષાર્થીઓ ચોરી કરતા પકડાય તો તેને 3 વર્ષ પરીક્ષા નહીં આપવા દેવાની, આવી અનેક પ્રકારની જોગવાઈ છે. આમ છતાં પણ વારંવાર ચોરીઓની ચોરી થતી રહે છે, તે પછી ગુજરાત યુનિવર્સિટી હોય કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હોય. આ જે કાયદો આવી રહ્યો છે તેનાથી પેપર લીક કાંડ જે છે, પેપર લીક કરનારાઓ અટકશે ખરા, એમ વાત છે. બહુ સારી વાત કરી તમે. સમજો, અત્યાર સુધીના જે કાયદા હતા આ અત્યારે વિધાનસભામાંથી આ એક્ટ બનીને આવી રહ્યો છે. આ જ્યારે કાયદો આવશે ત્યારે વાઇડ પાવર સાથે એમાં તમે સમજી લો, એમાં તમે પોતે જ તમારે ઓપનિંગ રિમાર્કમાં લખ્યું 10 વર્ષ સુધીની સજા છે. આમાં પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે કોઈ પણ વ્યક્તિ આ ગુનામાં સંડાવાયેલો હશે, કોઈ સંસ્થા સંડાવાયેલી હશે, 1 કરોડ સુધીનો દંડની પણ જોગવાઈ છે. આની અંદર એક કહેવાય છે ને, ભય બીને પ્રીત નહીં, હવે એક એવી વ્યવસ્થા ઉભી થવા જઈ રહી છે સમગ્ર રાજ્યમાં. તમે આવનાર સમયમાં જોશો કે આવું કૃત્ય કરનારા અને એનાથી લાભ લેનારા, નાણાકીય લાભ લેનારા લોકો ઉપર એક મોટી લગામ આવશે, એક મોટી એમના ઉપર જેને કહેવાય કે અસરકારક પગલાં લેવા એવી એક પરિબળ ઊભું થશે. અને મારા શબ્દ યાદ રાખજો, આ જે એક્ટ બનાવ્યો છે હું અભિનંદન આપું છું રાજ્ય સરકારને, કે એક્ટમાં નાનામાં નાની બાબતને જે નિર્દોષ છે એને પણ રાજ્ય સરકારે સુરક્ષા કવચ આપ્યું છે, પરીક્ષા સાથે જોડાયેલા કર્મચારીઓને પણ રાજ્ય સરકારે સુરક્ષા કવચ આપ્યું છે. પણ સાથે સાથે અંદરનો કે બહારનો કોઈ પણ વ્યક્તિ જો ષડયંત્રનો ભાગ હશે તો એને કોઈ તાકાત છોડી નહીં શકશે, એવું કહેવામાં મને કોઈ અતિશયોક્તિ નથી. બિલકુલ, આ સાથે અમારી સાથે ચર્ચામાં હાલ કોંગ્રેસના નેતા મનીષભાઈ દોશી પણ જોડાઈ ચૂક્યા છે, સાથે જ યુવરાજસિંહ જાડેજા વિદ્યાર્થી નેતા પણ જોડાઈ ચૂક્યા છે. યુવરાજસિંહ, હું આપની પાસે આવું તે પહેલાં મનીષભાઈ એ જાણવું છે, કાયદો આવી રહ્યો છે, સારી બાબત છે, આનાથી અટકશે ખરા પેપર લીક કરનારાઓ, આનાથી અટકશે, કડક સજાની જોગવાઈ છે એટલા માટે કહું છું. નરેન્દ્રસિંહ દેરાએ દુરસ્તાએ 14 વખત પેપર ફૂટે, 34 કરતા વધુ જાહેર પરીક્ષાની અંદર મોટા પાયે ગેરરીતિ થાય. હું યુનિવર્સિટીની નાની નાની પરીક્ષા, એકમ કસોટીના શાળાના પેપરો એની તો વાત જ નથી કરતો, એ તો જથ્થાબંધના ભાવે સીધે સીધા છપાઈને વેચાઈ જાય એની વાત નથી કરતો. પણ 34 જાહેર પરીક્ષાઓ જેના કારણે રાજ્યની વ્યવસ્થામાં કામ કરવાના, વિવિધ નિગમોમાં કામ કરવાના હોય, અને 14 જેટલા પેપરો સીધા ફૂટીને, જેમાં સરકારે સ્વીકારીને એમ કીધું 14 પેપર ફૂટ્યા છે, ત્યારે આ પરિસ્થિતિની અંદર જે પરિસ્થિતિ ઊભી થઈ રાજ્યમાં, લાખો વિદ્યાર્થીઓ, યુવાન યુવતીઓ કે જેમના ભવિષ્ય સાથે રમત રમાય, પેટે પાટા બાંધીને મા બાપો એમને ભણાવતા હોય, અને એ સંજોગોની અંદર જ્યારે પરીક્ષા ખંડમાં પહોંચે અથવા એની પહેલા પેપર લીક થઈ જાય, પરીક્ષા આપે બહાર નીકળે ત્યાં પેપર લીક થઈ જાય અને પરીક્ષા રદ થાય, આ સામાજિક, આર્થિક અને માનસિક ત્રણે રીતે ત્રાસ છે. એ દંડની રકમથી ભરપાઈ નહીં થાય, પણ તેમ છતાં હું એટલા માટે આવકારું છું કે સરકારને રહી રહીને એટલી તો સદબુદ્ધિ હોય છે કે આવો કાયદો બનાવવો પડશે, એટલે એટલા પૂરતી બી સરકારને હું અભિનંદન આપું છું ને આવકારું છું કે કાયદો બનાવવાની એમને શરૂઆત કરી. એનો મતલબ એમને સ્વીકાર્યો કે આ માત્ર 1-2 ગુના નથી, ગુનાઓની હારમારાના કારણે શરમથી લાવેલો કાયદો પણ અંતે અમે વારંવાર માંગ કરતા હતા, અનેક સંગઠનો, યુવા સંગઠનો માંગ કરતા હતા, અનેક પરીક્ષાઓના ગેરરીતિમાં TV9 માંડીને બધા માધ્યમોએ કીધેલું, અને અંતે સરકાર આ લાવી રહી છે. પણ સરકારની જો નીતિને નિયત સાફ હોત, નરેન્દ્રસિંહ એટલા માટે નીતિને નિયત સાફની વાત કરું છું કે સરકારને 1 જુલાઈ 2022 રોજ સ્ટેટ લો કમિશન, જસ્ટિસ MB શાહ કમિશને એના ચેરમેનશીપ હેઠળ એક રિપોર્ટ સબમિટ કર્યો હતો ઓન પેપર લીક, અને પેપર લીક માટે કાયદો સખતમાં સખત ગવા માટેની 1 જુલાઈ 2022 ભલામણ કરી લો કમિશને, અને આ જ ભલામણના આધારે. એક વાત સારી છે.